નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના નવા મંદિરો 2024ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના માંકડજ ગામ ખાતે, જ્યાં મીઠા રોડ ઉપર અહીંયા શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મહાશુદ્ધ બીજના દિવસે અહીંયા મંદિર નિર્માણ થયું છે. એની દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સાથે દિનેશભાઈ દેસાઈ હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમની આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? દિનેશ દેસાઈ. દિનેશભાઈ, આ મંદિર કોનું નિર્માણ થયું છે, કઈ જગ્યાએ? આ મંદિર રામદેવપીર ભગવાન રણુજાવાળાનું મંદિર છે. ગામ માંકણજ, મીઠા જોટાણા રોડ, તાલુકો જોટાણા, જિલ્લો મહેસાણામાં નિર્માણ પામ્યું છે. અને આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યાં શ્રદ્ધાની જરૂર છે, જ્યાં શ્રદ્ધાની વાત આવે ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી હોતી. એ વાત ઉપર હું કહીશ કે આજથી અંદાજે 100 વર્ષ પહેલાં એક સુતાજી ઠાકોર કરીને હતા, એમને રામદેવપીર ભગવાન સાક્ષાત મળેલા અને ઘોડો લાવેલા, અને ઘોડો એમને ક્યાંક જમીનમાં કઈ જગ્યાએ દબાયેલો, અને એમને ભગવાને પુરાવો આપ્યો કે મને ક્યાં અહીંયા દબાયો છે. અને એટલે એમને અહીંયા મંદિર, 3 ઈંટના મંદિર ઉપર અહીંયા આ જગ્યાએ સ્થાપના કરેલી, એને એમને પછી પૂજા કરી. અને પછી અહીંયા મોકણજ ગામના રબારી ભાઈઓ, જે માલધારી ઢોર ચારવા આવતા, અને એમને બી અવારનવાર ઘોડાના ડાબલાના અવાજ સંભળાતા, એમને બી શ્રદ્ધા જાગી અને અહીંયા અવારનવાર રામદેવપીર ભગવાનની પૂજા પાઠ ને એવું કરતા નાની દેરી બનાવી. એમાંથી માંકણજ ગામના શ્રી ધમશીભાઈ દેસાઈ, એમને અપાર શ્રદ્ધાથી લગભગ 5 વર્ષ સુધી રામાપીર રણુજા ચાલતા ગયા, અને એમને શ્રદ્ધા જાગી કે ભગવાનનું એક દિવસ મંદિર બહુ સરસ રીતે ભવ્ય મંદિર બનાવવું છે. એક દિવસ આજનો પવિત્ર દિવસ મહાશુદ્ધ બીજ એટલે ભગવાન રામાપીરનો પવિત્ર દિવસ ગણાય, એટલે આજે રામાપીર ભગવાનનો સવારથી 9 વાગ્યાથી હવન, માંકણસથી અહીં સુધી શોભાયાત્રા, પૂરો દિવસ હવન ચાલ્યો. સવારથી આજુબાજુના 3-4 ગામો અને માંકણજ ગામ સહકુટુંબ સહપરિવાર સાથે અહીંયા લગભગ 7-1000 જેટલી પબ્લિકે પ્રસાદની લઈ ધન્યતા અનુભવી, અને આજનો હવનીય પાઠ હવન પૂર્ણાહુતિ નિમિત્તે બી બહુ ધન્યતા અનુભવી, આરતીનો લાભ લઈ, અને આજે સાંજે રામપીર ભગવાનનો 33 જ્યોતનો પાઠ છે, અને એનો બી લાભો મળશે દરેકને, ધર્મપ્રેમી જનતાને. અને 33 જ્યોતનો પાઠ સવારે 4 વાગ્યા સુધી એની પૂર્ણાહુતિ થશે. એ રીતનો આખો દિવસનો પ્રોગ્રામ હતો, અને આજુબાજુના લોકોએ બહુ જ લાભ લીધો અને સાથ અને સહકાર આપી.